એટલે હવે પછીનો વિડીયો છે એ દશાંશ સંખ્યાનો ગુણાકાર ઉપરનો છે. એટલે જોઈએ તમારે ચોપડીમાં કેવી રીતે સમજાયું ખબર નથી, પણ અહીંયા આપણે જે સમજાવે છે એ જોઈએ કે એટલે 9 × 0.6 એટલે આ દશાંશ પદ્ધતિનો છે છગડા. એટલે આ રીતે એનો ગુણાકાર આપણે કરવાનો છે. પણ એટલે પેલા તમને કે તમારી જાતે પ્રયત્ન કરજો અને પછી વિડીયો આગળ જોજો. એટલે અહીંયા વિડીયો પોઝ કરીને હવે એટલે હવે એટલે જો એટલે જરા સમજાવે કે 0.6 એટલે 6 × 10 એટલે હવે આપણે પેલા આગલા જે નિયમો શીખાય એને અપનાવીએ તો જે ભાગાકાર કયો હોય એનો ગુણાકાર કરવો હોય તો ઓકે. એટલે આ જરા જુદી રીતે સમજાવે ઘણા ભાગા એટલે દસે ભાગો હોય તો જમણી ડાબી બાજુ એક સ્થળ ખસેડવું પડે એમ દસે. એટલે 0.6 ને અને 6 × 10 ભાગ્યા એટલે તમે આને ગમે તે ગુણાકાર પહેલા કરો કે ભાગાકાર પહેલા કરો એનો કઈ મતલબ નહીં. અથવા તો તમે આ 9 અને 6 ગુણી નાખો એટલે આ પહેલા કરીએ એટલે 9 ને પછી આપણે 10 ભાગશું તો એટલે કારણ કે 10 ભાગવું એટલે એક દશાંશ ચિહ્ન ખસેડવું એટલે 9 અને 6 ગુણો તો 90 છે કે 54 એટલે આ 54 જવાબ આવ્યો 4. હવે એને આપણે 10 ભાગવા એટલે 10 ભાગવા એટલે ડાબી બાજુ એક દશાંશ ચિહ્ન ખસેડવું એટલે તમે જમણી બાજુ ખસેડો તો 10 ગણું થાય, ડાબી બાજુ કરો તો 10મો ભાગ થાય એમ. એટલે અને 54 ને 10 ભાગો એટલે ચોગડા પછી દશાંશ ચિહ્ન 54 એટલે 54.04 છે કારણ કે દશાંશ ચિહ્ન ચોગડા પછી છે એમ આપણે માનવાનું કારણ કે પછી કઈ. એટલે તમારે આ 54 એક 10 ભાગવા હોય તો ડાબી બાજુ એક સ્થળ ખસેડવાનું દશાંશ ચિહ્ન એટલે ચોગડા ની આગળ જવાનું એટલે 5.4 થઈ જાય. યા 54/10 કરો તો 5.4 થાય એટલે એનો 5.4 જવાબ આવ્યો. એટલે આ રીતે 4 એટલે કિંમત જ છે 9 અને 6 અને 9.6 પણ 54 5.4 એટલે જો એક નંબર પછી દશાંશ ચિહ્ન છે એક આંકડા પછી એટલે પેલા દશાંશ ચિહ્ન ને ધ્યાનમાં લીધા વિના એનો ગુણાકાર કરી નાખવાનો અને પછી કેટલા દશાંશ ચિહ્ન છે કેટલા આંકડા પછી દશાંશ ચિહ્ન એટલે મૂકી દો એક આંકડા પછી છે આ ચોકડા પછી દશાંશ ચિહ્ન મૂકી દીધું. એટલે તમારે કેટલા દશાંશ ચિહ્ન પછી કેટલા આંકડા છે એ ગણી લેવાના અને મૂકવાનું. એટલે હજી મને લાગે અઘરા દાખલા આવશે એમાં જરા વધારે સ્પષ્ટ થશે, પણ અહીંયા ખાલી એટલો નિયમ કહી દીધો કે આ રીતે તમારે દશાંશ ચિહ્ન વાળા હોય દશાંશના તો એનો ગુણાકાર કેવી રીતે કરવાનો.